नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 10 पाठ 9 चक्षुमान अंध एवं आ पाठ नो अभ्यास करीशु। पाठ नु नाम छे चक्षुमान, એટલે આંખ હોવા છતાં અંધ, એવો આપણો પાઠ છે। આ નવમો પાઠ છે, બરાબર। તો આ પાઠમાંથી બે ટૂંકનો અંધ વારંવાર પરીક્ષામાં પૂછાય છે। આ પહેલો પેરેગ્રાફ પાઠનો પહેલી ટૂંકનો અંધ, અને ત્યાર પછી આપણે જોઈશું એ બીજી ટૂંકનો અંધ। પહેલી ટૂંકનો અંધ છે કે બ્રહ્માનો દુર્વાસાને ઠપકો, આવી એક ટૂંકનો અંધ આવે, અને બીજી ક્રોધની શારીરિક અસર, બરાબર। તો બ્રહ્માનો દુર્વાસાને ઠપકો એ આપણે આ ટૂંકનો અંધ ભણવાની છે। હવે પછી ક્રોધની શારીરિક અસર એ આપણે ત્યાર પછી જોઈશું। તો જુઓ, ચક્ષુમાન અંધ એમાં પિતામાં બ્રહ્માની સભાની અંદર, બરાબર, એની પ્રસ્તાવના છે। આખી વાર્તા ક્યાંથી શરૂ થાય? તો કે બ્રહ્માની સભામાં દુર્વાસા મુનિ સામવેદનું ગાન કરતા હોય છે। આ સભામાં એક સ્પર્ધા રાખેલી હોય છે, અને આ સ્પર્ધાની અંદર દુર્વાસા, જે એકદમ ક્રોધનો અવતાર છે, આ ઋષિ સામવેદ ગાતા હોય છે। અને એમ જે સ્પર્ધા શરૂ હતી, પોતે સામવેદ ગાતા હતા, એમાં અન્ય મુનિ સાથે ઝઘડો થયો, બરાબર, બીજા મુનિ સાથે કંઈક એમને ઝઘડો થયો, એટલે એમનું ધ્યાન છે એ ગાવામાં પણ હતું, સામવેદનું જે સંગીત ગાતા હતા શ્લોક એમાં પણ થોડું ધ્યાન હતું, અને થોડુંક એનું મન જે અન્ય મુનિ સાથે ઝઘડો થયો ત્યાં ગયું, અને એના કારણે એને ગાવામાં ભૂલ પડી। દુર્વાસા જે ગાતા હતા એમાં ભૂલી ગયા, એને ભૂલ પડી। તો ત્યાં સભામાં હાજર રહેલા બ્રહ્મા અને સાથે સરસ્વતી પણ હતા, તો આ સરસ્વતી દેવી છે એ એમને જોઈને હસ્યા, સરસ્વતી દેવીને હસવું આવ્યું, એટલે એને જોઈ અને તરત જ દુર્વાસા, બરાબર, દુર્વાસા મુનિ સરસ્વતી દેવીને શ્રાપ આપે છે, બરાબર। એ શ્રાપ આપે અને એકદમ ગુસ્સે થાય, અને ત્યારે બ્રહ્મા પોતાની સભામાંથી ઊભા થાય, અને બ્રહ્મા ઊભા થઈ અને કઠોર શબ્દોમાં દુર્વાસાને ઠપકો આપે છે, બરાબર। એ તમારી પહેલી ટૂંકનો છે। બ્રહ્મા દુર્વાસાને એવું કહે છે કે ક્રોધિત વ્યક્તિ ચક્ષુમાન અંધ એવમ, એ કે આંખ હોવા છતાં અંધ છે। જે માણસને એકદમ ગુસ્સો આવે તો એની આંખ હોય છતાં એ જોઈ શકતો નથી, એમ તમે ઋષિ છો છતાં ક્રોધ કરી અને તમે તમારું હિત જોઈ શકતા નથી। આમ ખૂબ કઠોર શબ્દોમાં બ્રહ્મા છે એ દુર્વાસાને ઠપકો આપે છે, એ આપણો પાઠ છે। પણ પહેલી તમારી ટૂંકનો અંત બ્રહ્માનો દુર્વાસાને ઠપકો, એટલે આ બની, અને ત્યાર પછી બ્રહ્મા દુર્વાસાને આગળ પણ સમજાવે છે કે ક્રોધિત વ્યક્તિની કેવી હાનિ થાય છે, ક્રોધના કારણે માણસ ક્યાં જાય છે, એ ક્રોધની શારીરિક અસર, ક્રોધના કારણે માણસના શરીરમાં કેવો બદલાવ આવે છે એ બીજી ટૂંકનો અંત હવે પછી આપણે ભણવાની છે। અહીં આપણે પાઠ 9 ચક્ષુમાન અંધ એવમ, આંખ હોવા છતાં અંધ કોણ? તો કે જે માણસ એકદમ ગુસ્સે થયો હોય તે। હવે જુઓ, બ્રહ્માની સભામાં દુર્વાસા સરસ્વતી દેવીને શ્રાપ આપ્યો અને પિતામાં પોતાની જગ્યાથી ઊભા થયા, ત્યાંથી આપણો પાઠ શરૂ થાય। જુઓ, અથતા હવે તે તથા શપ્તાન સરસ્વતી, કેવી? તો શાપિત થયેલી સરસ્વતી, હવે તે શપ્તા શ્રાપ પામેલી શાપિત થયેલી સરસ્વતીને દ્રષ્ટવા જોઈને પિતામહો, બરાબર, નામ નથી આપ્યું પિતામાં, એટલે કે બ્રહ્મા, પિતામાં બ્રહ્મા, મંગલ પટહ, બરાબર, મંગલ એટલે કલ્યાણકારી, પટહ એટલે નગારું, ઘણીવાર પરીક્ષામાં અર્થ પૂછે, પટહનો અર્થ આપો તો નગારું, પિતામાં બ્રહ્મા મંગળ નગારાના અવાજથી, એટલે ખૂબ જોરથી, આશા પૂરી હતું, એટલું જોરથી બોલ્યા કે આશા એટલે આજુબાજુની દિશા ભરી દેતા, બરાબર, એનો અવાજ બધી દિશામાં સંભળાય તેમ સુધીર એટલે ગંભીરતા પૂર્વક દુર્વાસામ ઉવાચ, દુર્વાસાને કહે છે, અથતા શપ્તા સરસ્વતી દ્રષ્ટવા, હવે તે શાપિત થયેલી સરસ્વતીને જોઈને પિતામાં બ્રહ્મા મંગળ નગારાના અવાજથી બધી આશાઓ, આશા એટલે દિશાઓ, પૂરી દેતા એટલે ભરી દેતા અવાજ બધે સંભળાય અને ગંભીરતા પૂર્વક દુર્વાસાને કહ્યું। હવે જો આપણે અનુવાદ કરીએ અને ગણો તો બીજી ટૂંકનો થઈ કે બ્રહ્મા પિતામાં બ્રહ્મા દુર્વાસાને કઠોર શબ્દો આપે, કઠોર ઠપકો આપે છે, બરાબર, તો એ ટૂંકનો થશે। જુઓ, બ્રહ્માએ દુર્વાસાને શું કહ્યું? બ્રાહ્મણ ન ખલું સાધી સેવી તો અયમ પંથા, હે બ્રાહ્મણ, ખરેખર
साधु सेवी तो अयम पंथा, साधु ने चालवानो आ पंथ न एटले के नथी। ठीक है, दुर्वासा ने कह्यु तुम वारंवार गुस्से थाओ, पण हे ब्राह्मण खरेखर आवा मार्गे साधु क्यारेय चालतो नथी। ब्राह्मण न खलु साधु सेवी तो अयम पंथा, एना सी प्रवृत्त जेना ऊपर तमे चालो छो। ब्रह्माए शुं कीधुं के हे ब्राह्मण खरेखर आ साधु ने चालवानो मार्ग नथी जेना ऊपर तमे चालो छो, एटले के वारंवार गुस्से थाओ छो। निहंते परस्त्रार, पाछळथी तमारो विनाश करशे, आ વારંવાર ગુસ્સે થવું તમને પાછળ જતા તમારો વિનાશ થશે। ઇન્દ્રિય બરાબર, ઇન્દ્રિય એટલે મન બુદ્ધિ બરાબર, આપણી પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય ને એક આપણું મન, આપણી 11 ઇન્દ્રિયો છે। એટલે એને એમ કીધું કે ઇન્દ્રિય અશ્વ ઉપસ્થિત, ઇન્દ્રિયોને કોના સમાન કીધી, અશ્વ ઘોડા સમાન। ઠીક છે, ઇન્દ્રિયોના ઘોડાથી ઉપસ્થિત થયેલી રજ, ઉડેલી ધૂળ, કલુષિત દ્રષ્ટિ, અનક્ષતા તમારી દ્રષ્ટિ અને આંખોને મેલી કરે છે। કે એકદમ ક્રોધ આવી ગયો બરાબર માણસની આંખમાં, શરીરની ઇન્દ્રિયો ઉપર, મન ઉપર, બુદ્ધિ ઉપર આમ ક્રોધ આવી ગયો, તો આવો ક્રોધિત વ્યક્તિ છે એની દ્રષ્ટિ નાશ પામે છે। દ્રષ્ટિ નાશ પામે એટલે તો કે ખૂબ આગળનું એ જોઈ શકતો નથી। કિયત દૂરવા સક્ષુ ઇક્ષતરે, આંખો કેટલે દૂર સુધી જોઈ શકે છે। આનો બીજો ભાવાર્થ સમજવો હોય તો કે આપણે શાંત હોય તો ખૂબ લાંબે સુધીનું વિચારી શકીએ, પણ જ્યારે ગુસ્સો આવ્યો હોય ત્યારે તો કે આપણે કંઈ જોઈ શકતા નથી। વિશુદ્ધ ધિયા એટલે શુદ્ધ બુદ્ધિ વાળો, કૃત બુદ્ધય એટલે શુદ્ધ બુદ્ધિ વડે, શુદ્ધ બુદ્ધિ વાળો, શુદ્ધ બુદ્ધિ વડે સર્વાન અર્થાત બધા એટલે કે સત અસત્વા પશ્યંતિ, શુદ્ધ બુદ્ધિ વાળો, શુદ્ધ બુદ્ધિ વડે બધા જ સત અને અસત ને જોઈ શકે છે। કે જેની શુદ્ધ બુદ્ધિ છે એ માણસ એ બુદ્ધિનો ઉપયોગ કરે અને બધા જ સત્ય અસત્ય ને પારખી જાય, એનામાં તાકાત હોય આ સત્ય અને અસત્ય જોવાની। અને સર્વાન અસત્ય નિસર્ગ વિરોધી અને પ્રકૃતિ બરાબર, પ્રકૃતિ કુદરતની વિરોધ થયેલો પૈ પાવક, કે કુદરતને જે વિરોધ થયો છે આવો માણસ પાણી અને અગ્નિ બરાબર, પૈ પાવક પાણી ને અગ્નિની માફક ધર્મ ક્રોધિયો એક વૃત્તિ, ધર્મ અને ક્રોધને એક સમજે છે। ખરા અર્થમાં તો કે ધાર્મિક માણસ હોય તો ક્રોધિત ન હોય બરાબર, ક્રોધિત હોય તો ખૂબ ધર્મમાં ધ્યાન ન પડે। અહીંયા તો એવું કીધું કે ધર્મ અને ક્રોધ બે એકબીજાથી કેટલાય દૂર છે, પણ જે માણસ કુદરતથી વિરોધ થયો એને બંને એક લાગે, કોના સમાન, તો કે પાણી અને અગ્નિની જેમ। પાણી ને અગ્નિ કેવા છે, તો કે વિરોધાર્થી છે, એમ ધર્મ ને ક્રોધ વિરોધાર્થી છે। પણ જે માણસમાં સમજણ નથી, જે ગુસ્સે થયેલો છે, જે કુદરતથી વિરોધ થયેલો છે, આવો માણસ આને ઓળખી શકતો નથી। આલોકમ પહાય પ્રકાશ છોડીને કથમ, શા માટે તિમસી અંધકાર બરાબર, તિમસી શબ્દનો અર્થ આપો તો અંધકાર, આલોક શબ્દનો અર્થ આપો તો કે પ્રકાશ બરાબર, આલોકનું વિરુદ્ધાર્થી તમસ। આલોક પ્રહાય પ્રકાશને છોડીને શા માટે અંધકારમાં નિમજ્જંસી ડૂબો છો, શા માટે અંધકારમાં ડૂબો છો। શમાહી મૂળ સર્વ તપસા, કે તમે ખૂબ તપ કરેલું છે, તો બધા જ તપનું મૂળ તો ક્ષમા હોય। એમ કહેવાય કે સજ્જન વ્યક્તિ, આવો સાધુ વ્યક્તિ, સંત વ્યક્તિ એ તો હંમેશા ક્ષમાશીલ હોય છે। તમે કેટલું બધું તપ કર્યા પણ એના અંતે તો એનું મૂળ ક્ષમા છે। પર દોષ દર્શન, કે પર એટલે પારકાના, દોષ એટલે દોષ, દર્શન એટલે જોવાની, દક્ષ એટલે હોશિયાર, પારકાના દોષ જોવાની દક્ષ દૃષ્ટિ, તમારી હોશિયાર બુદ્ધિ, હોશિયાર દ્રષ્ટિ, કુપિત બુદ્ધિ અને ક્રોધિત બુદ્ધિ, નતિ આત્મદોષ પશ્યતિ, તમને પોતાના દોષ દેખાતા નથી। એવું કહ્યું બ્રહ્માએ દુર્વાસાને કે પારકાના દોષ જોવા માટેની ખૂબ કુશળ એવી તમારી બુદ્ધિ પોતાના દોષ જોતી નથી। ક એટલે ક્યાં મહાતપ ભાર વૈદિકતા, ક્યાં મહાન તપના ભારને વહન કરવાની તાકાત, અને ક્યાં પૂરા ભાગીત્વ, અને ક્યાં બીજાના દોષ જોવા, એટલે ક્યાં મહાન તપ કરવું અને ક્યાં બીજાના દોષ જોવા। ખરેખર અતિ રોષનમ, ખરેખર ખૂબ ગુસ્સે થયેલો માણસ, જન એટલે માણસ, અતિ રોષનમ ખૂબ ગુસ્સે થયેલો માણસ,
ચક્ષુમાન અંધ એવમ, બરાબર પાઠનું નામ છે કે ખૂબ ગુસ્સે થયેલો માણસ આંખ હોવા છતાં અંધ છે, બરાબર. તો આપણું અનુવાદ થયું. બીજા અર્થમાં જોઈએ તો આપણી પહેલી ટૂંકનો કે બ્રહ્મા દુર્વાસાને ઠપકો આપે છે, તો એમાં તમારે લખવાનું છે કે હવે સ્થાપિત થયેલી સરસ્વતીને જોઈને પિતામાં બ્રહ્મા દુર્વાસાને ઠપકો આપે છે કે હે બ્રાહ્મણ, ખરેખર આ સાધુને ચાલવાનો માર્ગ નથી જેના ઉપર તમે ચાલો છો, પાછળથી તે તમને હણી નાખશે. તમારી ઇન્દ્રિયોના કારણે ઉત્પન્ન થયેલી ધૂળ અને તમારી દ્રષ્ટિ અને આંખોને મેલી કરે છે, નહીતર આંખો દ્વારા કેટલે દૂર સુધી જોઈ શકાય. શુદ્ધ બુદ્ધિ વાળો માણસ શુદ્ધ બુદ્ધિ વડે જ બધા જ સત અને અસતને જોઈ શકે છે, અને જે માણસ કુદરતથી વિરોધ થયો, પોતાના સ્વભાવ પોતાના પ્રકૃતિથી વિરોધ ગયો છે, તે પાણી અને અગ્નિની જેમ ધર્મ અને ક્રોધને એક સમાન જુએ છે. શા માટે તમે પ્રકાશ છોડી અને અંધકારમાં ડૂબો છો? ખરેખર બધા જ તપનું મૂળ તો ક્ષમા છે. પારકાના દોષ જોવા માટેની હોશિયાર તમારી દૃષ્ટિ, ક્રોધિત બુદ્ધિ તમારા પોતાના દોષ જોતી નથી. ક્યાં તમારી મહાન તપના ભારને વહન કરવાની તાકાત અને ક્યાં બીજાના દોષ જોવાની. ખરેખર ખૂબ ગુસ્સે થયેલો માણસ આંખ હોવા છતાં અંધ છે, બરાબર. તો આપની ત્રણ માર્ગની ટૂંકણોન થઈ, બીજા અર્થમાં આપણે અનુવાદ કર્યું. હવે એક ટૂંકણોન બાકી જેનું નામ છે ક્રોધની શારીરિક અસર, અને આપણો અડધો પાઠ બાકી છે જે અનુવાદમાં આપણે જોશું. અસ્તુ.